ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લોર બોયઝ હાઈસ્કૂલ ખાતેથી ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષય લઈને હું ડૉક્ટર ખદીજા રૂવાલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પુનરાવર્તન તરફ આગળ પ્રયાણ કરીએ. અગાઉના મારા સેશનમાં આપણે 1 થી 4 સુધીના ત્રણનું પુનરાવર્તન જોઈ ગયા અને 68મા વિકલ્પ સુધી આપણે મારા અસાઇનમેન્ટના વિકલ્પોની તૈયારી કરી. હવે એ વિકલ્પોમાં આગળ જઈ આપણે પ્રશ્ન નંબર 69 પર આવીએ અને તેનું પુનરાવર્તન શરૂ કરીએ. પુનરાવર્તન શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં મિત્રો કે 12માની બોર્ડની પરીક્ષાઓ લેવાવાની જ છે, આપવાની જ છે આપણે, અને વિકલ્પો 15 ગુણના છે અને 15 ગુણ બેઠા મળી જાય તેવી તૈયારી રાખવાની. કારણ કે આ વખતે 10 નહીં પરંતુ 15 ગુણ છે, તો પાસ થવા માટે ખૂબ જ સારી તક છે. અને પાસ થવા માટે નહીં પરંતુ સારા ટકા પ્રાપ્ત કરવા માટેની સારી તક છે, હું એમ કહું તો ખોટું નથી. તો તમે પણ તેની તૈયારી કરતા રહેજો અને તે માટે જે એસાઇનમેન્ટ આપ્યું છે તેનું વારંવાર પુનરાવર્તન કરજો, દ્રઢીકરણ કરજો. કારણ કે તેમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પાછલા વર્ષના પ્રશ્નપત્રોની સરખામણી કરીને તે પ્રશ્નો ચોપડીના બધા જ વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો જવાબો સહિત મેં આપ્યા છે, તો તેની તમે તૈયારી કરજો. એ જવાબો સહિત આપેલા પ્રશ્નને આગળ વધારતા આપણે એની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 69. પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા ખાતું પણ કહે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું મિત્રો? નફા નુકસાન હવાલા ખાતું. ક્લાસરૂમમાં આપણે મળ્યા હતા ત્યારે પણ મેં આની ચર્ચા કરાવેલું કે પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું એમ પૂછવામાં આવે તો પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ બરાબર. જો આપણે ફક્ત જૂનું પ્રમાણ આપેલું હોય, નવું પ્રમાણ આપ્યું જ ના હોય, તો ત્યાગ બરાબર શું કહી શકાય? તો કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ એ જ લખી દેવાનો. એટલે આપણો વિકલ્પનો જવાબ થાય ડી, જૂનું પ્રમાણ. આગળ જઈએ. પ્રશ્ન નંબર 71. જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા અન્ય જૂના ભાગીદારોને આપવી પડે છે. જૂના ભાગીદારે પોતાની પાઘડી ક્યારે અન્ય કે જૂના ભાગીદારને આપવી પડે? તો કે નફા નુકસાનના નવા પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગીદારો કરતાં અથવા તો જૂના ભાગ કરતાં વધારે હોય ત્યારે તેણે જૂના ભાગીદારોને પાઘડીની રકમ આપવી પડે. એટલે કે જૂના ભાગીદારે પણ જો તેનો નફા નુકસાનનો ભાગ તેના જૂના ભાગ કરતાં નવો ભાગ કેવો હોય, વધારે હોય, તો અન્ય જૂના ભાગીદારોને પાઘડીની રકમ આપવી પડે છે. નવા ભાગીદારના પ્રવેશ બાદ કર્મચારી નફા ભાગ ભંડોળ દેવું કહેવાય, પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય, ક્યાં દર્શાવશો? તો કે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. દેવા છે તો દેવા બાજુ જ લખાય ને મિત્રો. એટલે પ્રશ્ન નંબર 72 એનો જવાબ આવે સી, નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પ્રશ્ન નંબર 73. અ બ અ અને બ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેમણે ક ને 1/5 ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. નફા નુકસાનની નવી વહેંચણીનું પ્રમાણ કેટલું થાય? મિત્રો, આ પ્રશ્નના જવાબ માટે આપણે ગણતરી મૂકવી પડે અને ગણતરી મૂકવા માટે સૌથી પહેલાં કેટલા ભાગીદાર રહેશે? તો કે અ અને બ 2 ભાગીદારો છે અને એમનું જૂનું પ્રમાણ કેટલું? તો કે 3:2. ક ને 1/5 ભાગ આપે છે એટલે કુલ ભાગીદારી પેઢીનો ભાગ જો 1 હોય તેમાંથી 1/5 જતો રહે તો જે બાકીનો ભાગ છે તે કેટલો બચે? તો કે બાકીનો ભાગ બચે 4/5, 4/5. મિત્રો, જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ એમ કરીને નવું પ્રમાણ શોધવાનું. તો જૂનો ભાગ છે 3:2 એટલે 3 ને 2 5, એટલે અ માટે થાય 3/5 ગુણ્યા 4/5. શોર્ટકટમાં આપણે આ ગણતરીઓ મૂકી દેવાની અને ફટાફટ વિકલ્પો શોધવાના. લાંબી ગણતરી કે એના સૂત્ર બધા મૂકવા બેસવાનું નહીં, પણ યાદ રાખવાનું શોર્ટકટ પણ. એટલે 3 × 4 12 અને 5 × 5 25, એટલે 12 આવ્યો 12/5. એવી રીતે 2/5 ગુણ્યા 4/5 એટલે 2 × 8/25, અને નવાનો ભાગ 1/5 છે
હવે એક પંચમાંશ આપણે છેદ સરખા કરવા માટે પાંચ પંચમાંશ વડે ગુણવું પડે. ઉપર પણ પાંચ વડે ગુણો તો પાંચ આવે, નીચે પણ પાંચ વડે ગુણો તો 25 આવી જાય. આમના છેદ 25 આવ્યા ને એ અને બના, તો કનો પણ 25 કરવું પડે, એટલે નવું પ્રમાણ થાય 12:8:5. ચાલો વિકલ્પમાં શોધીએ કે 12:8:5 ક્યાં છે, તો કે ડી 12:8:5. મિત્રો આ ગણતરી આવી રીતે ધ્યાનપૂર્વક કરવાની. આ ટૂંકા દાખલા આપણે અગાઉ પણ જોયા છે અને ફરી પણ જોઈશું. મારા કેટલાક જૂના વિડીયો અને સેશન્સ જોશો તો આ બેઠો દાખલો તમને મળશે. ચાલો આગળ જોઈએ 34. ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સર્વેમાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની હવે આપેલી છે ઉધાર બાકી ક્યાં નોંધાય. જો મિત્રો જમા બાકી હોય તો આપણે ક્યાં નોંધીએ છીએ, તો કે જમા બાકી એ ભાગીદારોના મૂડી ખાતે વહેંચાઈ જાય જમા બાજુ. હવે આ કહ્યું છે કે ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સર્વેમાં દર્શાવેલી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. ઉધાર બાકી એટલે ખોટ કહેવાય, તો નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા જ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ પર જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવી પડે. નિવૃત્ત થતા ભાગીદાર સહિત ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાકી છે તો ઉધાર બાજુ પર વહેંચવી પડે, કારણ કે ખોટ ગણાય, એટલે જવાબ આવે ડી. નિવૃત્ત ભાગીદાર સહિત બધા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. પ્રશ્ન નંબર 75 પર જઈએ. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી ક્યાં નોંધાય. જો આ પ્રશ્ન હોય તો પણ, અથવા તો ખાલી જગ્યાએ કીધી છે કે પાઘડી ખાલી જગ્યાએ નોંધાય છે, તો ક્યાં નોંધવાની, તો કે જ્યારે નિવૃત્તિ વખતની પાઘડી હોય તો બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય, કારણ કે આમ નોંધ બોલાય. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. પાઘડી વહેંચવાની છે, જૂની પાઘડી છે એની માંડવાળ કરવાની છે. પાઘડી જમા તો ભાગીદારોના મૂડી ખાતા ઉધાર, અને એ પણ બધા જ ભાગીદારોના મૂડી ખાતા, એટલે બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય, જમા બાજુ પર નહીં. હા મિત્રો, પાઘડીને જમા બોલવાની, એટલે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ, તો કે ઉધાર બાજુ. ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર 76. નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા બાજુ નોંધાય. નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી છે તો કોણ આપે, તો કે બાકીના ભાગીદારોના મૂડી ખાતા. બાકીના ભાગીદારોના મૂડી ખાતામાંથી અપાય, કઈ બાજુએ આપવાની, તો કે એમની ઉધાર બાજુ. અને કયા પ્રમાણમાં, તો કે લાભના પ્રમાણમાં, એટલે બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એમને ઉધારી દેવાની, અને પેલો જનાર ભાગીદારના મૂડી ખાતે એને જમા કરી દેવાની. કયા પ્રમાણમાં, તો કારણ કે પેલો જાય છે એટલે કંઈક ને કંઈક આપી જાય છે, એટલે જૂનાને લાભ થાય છે, તો લાભના પ્રમાણમાં આપવાની. પ્રશ્ન નંબર 77. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોના લાભનું પ્રમાણ બરાબર પણ જૂનું પ્રમાણ. જ્યારે ફક્ત જૂનું પ્રમાણ આપે ને, તો નવું પ્રમાણ બરાબર પણ જૂનું પ્રમાણ, અને બાકીના ભાગીદારોના લાભનું પ્રમાણ બરાબર પણ શું થાય મિત્રો, તો કે જૂનું પ્રમાણ. લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ. પ્રશ્ન નંબર 78. નિવૃત્ત થતા ભાગીદાર સિવાય ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ક્યારે કેવી મળે, ખાલી જગ્યા મળે છે એમ કહ્યું છે, તો કે નવા નફા નુકસાનના પ્રમાણમાં જો નિવૃત્ત ભાગીદારનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય ત્યારે તેને પાઘડી મળે છે. એટલે નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ, બી વિકલ્પમાં જવાબ આવે આપણો, કે જૂના ભાગ કરતાં તેનો ભાગ ઓછો હોય તો નિવૃત્તના ભાગીદાર સિવાયના ભાગીદારમાંથી કોઈ ભાગીદારને પણ પાઘડીની રકમ મળી શકે છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ ક્યાં લઈ જવાય, તો કે ખોટ લઈ તો જવાય ખાલી જગ્યા ખાતે. આપણે ખાલી જગ્યા ખાતે કહ્યું છે, તો કયા ખાતે, તો કે આ પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ છે એટલે જશે ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં જશે, તો કે જૂના નફા નુકસાનના પ્રમાણમાં. કયા ખાતે બાજુ લખાશે, કયા બાજુ નોંધાશે, તો કે ખોટ છે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા પર લખાશે, તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર પર લખાશે. એટલે અત્રે વિકલ્પમાંથી જવાબ શોધીને લખવાનો, એટલે બધા જ ભાગીદારો જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર, એટલે બધા જ ભાગીદારો જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ પર.
પહેલાં ખાલી જગ્યામાં બધા જ ભાગીદારોના મૂડી ખાતે, ત્યારબાદ જૂના નફા નુકસાનના પ્રમાણમાં, અને કઈ બાજુએ તો કે ઉધાર બાજુ પર લખાય. પ્રશ્ન નંબર 80. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં જો ઉલ્લેખ ન હોય તો વ્યાજ ચૂકવવાપાત્ર છે? તો કે હા. કેટલા ટકા? તો કે 6% વાર્ષિક વ્યાજ એને આપવાનું. વાર્ષિક હિસાબોની તારીખ 31/3/2016 રોજ પૂરું થાય છે અને 30/6/2016 રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે. મિત્રો, આમ તો મૃત્યુ અને વહીવટકર્તાવાળા દાખલા તમારા મોટા દાખલા આપણા સિલેબસમાં નથી, પરંતુ છતાં આ એક નાનકડો દાખલો એટલા માટે રાખ્યો છે કે આવું કદાચ વિકલ્પમાં પૂછી શકાય. 30/6/2016 રોજ મૃત્યુ થાય છે, તેનો નફામાં ભાગ કેટલો છે? તો કે 1/3, અને ગયા વર્ષનો નફો 24,000 છે. નફામાં ભાગ મળવાપાત્ર હોય તો મૃત્યુ વખતે કેટલો ભાગ મળે? તો કેટલા હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે 31/3/30/6. કેટલા માસ થયા મિત્રો? ત્રીજો મહિનો ગયો 31/3. 4, 5, 6 ત્રણ માસ થયા, બરાબર? એટલે 24,000માં એનો ભાગ 3 માસનો, એટલે ગુણ્યા 3/12 કરવાનો છે, અને નફામાં હિસ્સો પણ 1/3, એટલે થાય 24,000 × 3/12 × 1/3. જો એ રીતે કરશો તો તમારો જવાબ આવશે 2,000. કેલ્ક્યુલેટર પર કરી જોજો. 24,000 × 3/12, 3/12 એટલે 4th ભાગ થયો, એટલે 6,000, અને એમાં એનો હિસ્સો 1/3, એટલે 6,000 ભાગ્યા 3 ફરી કરો એટલે 2,000. આ રીતે પણ કરી શકાય અથવા કેલ્ક્યુલેટર પર પણ કરી શકાય. ચાલો હવે જોઈએ આગળ. પ્રશ્ન નંબર 82. XYZ 2:2:1 પ્રમાણમાં નું વહેંચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થાય છે, ઝેડનો ભાગ કેટલો છે? તો કે 1. એક્સ અને વાયનું નફા નુકસાનનું નવું પ્રમાણ? તો કે 2:2. 2:2 એટલે કયું થયું? તો કે 1:1. એટલે જવાબ આવે બી, 1:1. કારણ કે જો જનાર ભાગીદારનો ભાગ નીકળી જાય તો જે જૂનું પ્રમાણ રહે તેને પરથી નવું પ્રમાણ કરી નાખવાનું. ચાલો, ભાગીદારની નિવૃત્તિ પછી કર્મચારી નફા ભાગ ભંડોળ પાકા સર્વેમાં કાં દર્શાવશે? નિવૃત્ત થાય છે પણ નિવૃત્તિ પછીનું પણ પાકું સર્વૈયું તો આપણે બનાવીએ છીએ ને, અને નફા ભાગ ભંડોળ એ તો દેવું છે, તો દેવાને દેવા તરીકે લખો. એટલે જવાબ આવે સી, દેવા તરીકે પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ લખાય. નિવૃત્ત ભાગીદારની પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? એટલે નિવૃત્ત ભાગીદારને પેઢીમાં નફો ક્યાં સુધી મળે? તો કે છેલ્લા વાર્ષિક હિસાબોથી તેની નિવૃત્તિની તારીખ સુધી અથવા નિવૃત્તિ સુધી એ નફામાં હિસ્સો મેળવવા માટે હકદાર બને છે. ઈચ્છે ત્યાં સુધી નહીં, છેલ્લા વાર્ષિક હિસાબો સુધી પણ નહીં કે આજીવન પણ નહીં, પણ છેલ્લા વાર્ષિક હિસાબોથી નિવૃત્તિ સુધી એને નફો મળે. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય છે? મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન યાદ રાખજો, 2 રીતે થાય છે, બરાબર? ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય છે? તો કે 2 રીતે. ભાગીદારી પ્રશ્ન નંબર 87 જોઈએ. 86. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસફ આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતું? તો કે ના. નફા નુકસાન ફાળવણી ખાતું? તો કે ના. નફા નુકસાન ખાતું પણ નહીં. પુનઃમૂલ્યાંકન કરવાનું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ, નફો કે નુકસાનની ફાળવણી કરવાનું હોય તો ફાળવણી ખાતું બનાવીએ, નફો કે નુકસાન નક્કી કરવાનું હોય તો નફા નુકસાન ખાતું બનાવીએ. તો અત્રે શું આવે? તો વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતું, કે જેનું બીજું નામ સંપાદન ખાતું છે, તે બનાવીએ છીએ. તો જવાબ આવે એ, સંપાદન ખાતું. જો તરત જ સવાલ આવી ગયો 87, સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો કે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. સંપાદન ખાતું એ કેવા પ્રકારનું ખાતું કહેવાય? તો કે ઉપજ ખર્ચ પ્રકારનું. કેટલાક અત્રે માલ મિલકત ખાતું પણ કહેશે, પણ એને પણ ઉપજ ખર્ચ ખાતામાં સમાવેશ થાય છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે? મિલકતની ઉપજમાંથી સૌથી પહેલાં મિત્રો વિસર્જન ખર્ચ ચૂકવાય. યાદ રાખજો, કોઈ ચૂકવણી પહેલાં નહીં કરવાની. ભાગીદારની લોન પણ નહીં, ત્રાહિત પક્ષના દેવા પણ નહીં, પત્નીની લોન પણ નહીં. એટલે સૌથી પહેલાં શું ચૂકવી દેવાનો? તો કે વિસર્જન ખર્ચ ચૂકવી દેવાનો. પેઢીના વિસર્જન સમયે સામાન્ય રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળ એ એકત્રિત નફો છે, સામાન્ય અનામત પણ એકત્રિત ભંડોળ છે, નફા નુકસાન ખાતાની જમા બાકી એ પણ એકત્રિત નફો છે. આ બધી બાકીઓ ક્યાં લઈ જવામાં આવે? તો મિત્રો, આ બધું ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈને વહેંચી દેવામાં આવે, ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં.
ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? વિસર્જન. વિસર્જન કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે ધંધો, એટલે સી વિસર્જન. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મેં હમણાં જ કહ્યું મિત્રો, કયા નામથી ઓળખવામાં આવે? ડી સંપાદન ખાતું. પ્રશ્ન નંબર 92 આ મોસ્ટ ટાઈમ બી છે, ઘણી વખત વિકલ્પમાં, વિધાનમાં, ખરાખોટામાં પણ પૂછાય છે કે ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલ લોનની ચુકવણી ક્યારે થાય છે? પત્નીની લોન છે, પત્નીની લોનની ચુકવણી માટે એને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની નહીં, એટલે એને સામાન્ય દેવાની પહેલાં પણ ચૂકવણી કરવાની નહીં, એના પછી પણ ચૂકવણી નહીં કરવાની, બધા જ પ્રકારની ચૂકવણી થઈ જાય પછી પણ નહીં, પણ એને પણ સામાન્ય દેવા જેવું જ સ્થાન મળે એટલે સામાન્ય દેવાની સાથે જ એની ચૂકવણી કરવામાં આવે છે, એટલે આપણો જવાબ આવે એ સામાન્ય દેવાની સાથે. 93મો વિકલ્પ જોઈએ, વિસર્જન સમયે ઘસારા ફંડ, રોકાણ વધઘટ ફંડ ક્યાં દર્શાવશો? ઘસારા ફંડ છે, મિલકતોનું ઘસારા ફંડ છે, રોકાણ વધઘટ ફંડ છે, બંને ફંડ છે, ક્યાં દર્શાવશો? તો કે દેવત તરીકે જે રીતે ફંડ લખીએ છીએ તે રીતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર. પ્રથમ પદ્ધતિનું માલ મિલકત નિકાલ ખાતું હોય તો ઉધાર પર બધી મિલકતો લખીએ છીએ આપણે અને જમા પર બધા દેવા, તો આ દેવા તરીકે ઘસારા ફંડ ને રોકાણ વધઘટ ફંડ તરીકે તે બાજુ લખાય. કોઈ લેણદારને તેની લેણી રકમ સામે કોઈ મિલકત આપવામાં આવે ત્યારે શું નોંધ થાય? લેણી રકમ નીકળે છે અને ભાઈ બદલામાં મિલકત આપી દીધી, કોઈ નોંધ થાય ખરી? તો કે ના, કોઈ નોંધ થશે નહીં. પ્રશ્ન નંબર 95 જોઈએ, વિસર્જન સમયે 22,000ના લેણદારોને ચોપડી નહીં નોંધાયેલા રોકાણો 20,000 આપીને હિસાબ ચૂકતે કર્યું છે, કઈ અસર થશે? અત્રે પણ ચોપડે નોંધાયેલા નથી લેણદારો અને રોકાણો આપીને હિસાબો ચૂકતે કરી દીધા, એટલે કોઈ નોંધ થશે નહીં. પેઢીના વિસર્જન સમયે 50,000ના લેણદારોને ચોપડે નહીં નોંધાય 30,000ની મિલકત આપતા, જો અહીંયા વિસર્જન સમયે 50,000ના લેણદારો છે એને ચોપડે નહીં નોંધાયેલ 30,000ની મિલકત આપી, એટલે 20,000 હજુ બાકી છે, તો રોકડ ખાતે કેટલી રકમ જમા થાય? તો કે જેટલી રકમની મિલકત આપી તેટલી જ રકમ રોકડ ખાતે જમા કરવાની, એટલી રકમની મિલકત કાઢી નાખવાની અને એમાંથી બાકી બચે જેટલા આપવાના બાકી રહે છે તે રોકડ આપવા પડે, એટલે 50,000માંથી 30,000ની મિલકત ગઈ તો બીજા 20,000 એને આપવાના રહે છે, તો રોકડ ખાતે કેટલી રકમ નોંધાશે? તો કે બી 20,000. અને વિસર્જન સમયે પાકા સરવૈયામાં નહીં દર્શાવેલ પેટર્નના 50,000 ઉપજ્યા કઈ અસર થશે? તો કે હા, પેટર્નના ઉપજ્યા છે, રોકડા મળ્યા છે ને, તો વિસર્જન સમયે વેચીને તો આપવા જ પડશે નફા તરીકે, તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાના અને રોકડ ખાતે ઉધાર કરવાના. આમ નોંધ બોલાય, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, એટલે પેટન્ટના ઉપજ્યા તેના બાબત જેમાં લખાય, પણ આ રકમ મામિનીની જમા પર બોલાય. મિત્રો, આ આપણા વિકલ્પો થયા અને એ વિકલ્પો ચેપ્ટર નંબર 1-7ના ચોપડીના મેં બધા જ વિકલ્પો લઈ લીધા છે, બધાની ચર્ચા કરી છે અને થોડાક વધારાના પણ લીધા છે. 7 પ્રકરણના દરેક પ્રકરણમાં 10-10 છે, છેલ્લા પ્રકરણમાં 6 કે 7 છે. ટૂંકમાં આટલા પ્રકરણના જે વિકલ્પો થાય છે તે મોસ્ટ આઈએમપી લાગતા વિકલ્પો લીધા છે. તમે આની તૈયારી વારંવાર કરજો જેથી તમારું દ્રઢીકરણ થાય અને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે પાર્ટ 2 ભાગ 2ના વિકલ્પોની ચર્ચા કરીશું, પણ એ પહેલાં તમે કેટલી તૈયારીઓ કરી છે તે હું 2-2 ચેપ્ટર કરીને, કે 2-2 ચેપ્ટર અને છેલ્લે 3 ચેપ્ટર એમ કરીને આ જ વિકલ્પોમાંથી થોડા વિકલ્પો તમને આપીશ ગૂગલ ફોર્મમાં, તો તમારે તેની તૈયારી કરવાની અને એ ગૂગલ ફોર્મ ભરીને પ્રશ્નોના ઉત્તરો લખીને મને મોકલવાના. જો તમે ઉત્તરો તમારા ચોપડામાં લખો તો ફક્ત વિકલ્પ અને એનો જવાબ, દાખલા તરીકે જો અત્રે છેલ્લામાં 97મો સવાલ હોય તો બી અને માલ મિલકત નિકાલ ખાતે જમા, તો આટલો જ જવાબ. આ રીતે તમારે દરેક જવાબ એક પાના પર લખીને એનો ફોટો પાડીને મને ગૂગલ ફોર્મમાં તમારે આપવો પડશે, પણ ઘરે રહીને તૈયારી કરતા રહેજો. ફરી મળીશું મારા નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ.